નમસ્કાર દોસ્તો, એસપી મીડિયામાં તમારું હાર્દિક સ્વાગત છે. ગઈકાલથી ગુજરાતની માથે એલ મોટી આફત તાવતે વાવાઝોડાની ચાલી રહી છે. વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના ઘણા ગામોમાં ભારે તબાહી જોવા મળી રહી છે. ખેડૂતોના આંબાવાડિયા પણ વેરવિખેર બનાવી દીધા છે, પરંતુ આ બધામાં ઈશ્વરનો ચમત્કાર કહો કે તેમના સાક્ષાત હોવાનો પુરાવો આટલા ભયંકર વાવાઝોડાની અંદર પણ દ્વારકા અને સોમનાથ મંદિરની કાંકરી પણ હલી શકી નથી. આ બાબતે સોમનાથ મંદિર ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે સોમનાથ દાદાની અમી નજર ફરી એકવાર જોવા મળી છે. તેમાં દેશ વિદેશના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા ફરી એકવાર સાચી સાબિત થઈ છે, જેના કારણે અતિ ભારે પવન વચ્ચે પણ સોમનાથ મંદિરની ધજા અને ત્રિશુળ અડીખમ જોવા મળી રહ્યું હતું. અતિ ભારે વાવાઝોડા વચ્ચે પણ સોમનાથ મંદિરની મિલકતને નુકસાન થયું નથી. તો સૌરાષ્ટ્રના બીજા એક પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધીશમાં પણ કોઈ જાતનું નુકસાન થયું નથી. સોમવારે દ્વારકામાં અડધી રાત્રે કાઠીએ 52 ગજની ધજા ફરકાવવામાં આવી હતી. ભયંકર વાવાઝોડા વચ્ચે પણ મંદિરની ધજા અડીખમ જોવા મળી રહી હતી. ઉલ્લેખનીય છે કે સોમનાથ અને દ્વારકાધીશ આ બંને મંદિરો દરિયા કિનારે આવેલા છે અને આ વાવાઝોડાની ખાસ અસર દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળી હતી, પરંતુ આ બંને મંદિરમાં કોઈ પણ જાતનું કોઈ નુકસાન થયું નથી. તો બસ, આજનો વિડીયો અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું. આવડે છે વિડીયો ગમે તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફેસબુક પર લાઈક કરો.